સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આયોજિત નર્મદા મહાઆરતીમાં વર્ચ્યુઅલી સહભાગી થતા મુખ્યમંત્રી વેબસાઇટનું કર્યું ઈ લોકાર્પણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વર્ચ્યુઅલ માધ્યમથી એકતાનગર ખાતે આવેલ ગોરા ગામના પવિત્ર નર્મદા કિનારે પ્રધાનમંત્રીની પરિકલ્પના પ્રમાણે ઘાટનું નિર્માણ કરી સુરપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા આકર્ષક લાઇટિંગ નદીમાં મ્યુઝિકલ ફુવારા સાથે નર્મદા મહાઆરતીનો પ્રાયોગિક ધોરણે આરંભ કરાવ્યો છે. સુરપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા www.narmadamahaarti.in વેબસાઇટ વિકસાવવામાં આવી છે, જેનું પણ નર્મદા મહાઆરતી બાદ ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉમેર્યું કે ગુજરાતની જીવાદોરી નર્મદા નદીની મહાઆરતી થઈ રહી છે અને મને આનંદ છે કે હું આજે પ્રથમ યજમાન બન્યો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે નર્મદા નદી નથી પણ સદીની સાધના છે. નર્મદા નદી દ્વારા કચ્છથી લઈને ઉત્તર ગુજરાત સુધીના વિસ્તારો હરિયાણા બન્યા છે. નર્મદા સલીલાના દર્શન માત્રથી ધન્ય થઈ જવાય છે. તેમણે ઉમેર્યું કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજ દિન સુધી 78 લાખ કરતાં વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનની દીર્ઘ દ્રષ્ટિથી આ શક્ય બન્યું છે. આ મહાઆરતીમાં 6000થી પણ વધુ લોકો ભાગ લઈ શકે તેમજ સુરપાણેશ્વર મંદિરથી નર્મદા ઘાટ સુધી જઈ શકાય તે માટે રોશનીથી ઝરહર થતા સુંદર પ્રકારના કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી છે, જે બદલ સુરપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળના અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા. ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગના અધિક મુખ્ય સચિવ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમના સત્તામંડળના અધ્યક્ષ ડૉક્ટર રાજીવકુમાર ગુપ્તાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે એકતાનગરના પ્રણેતા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં નર્મદા ઘાટ અને કોરિડોરનું નિર્માણ સંપન્ન કરવામાં આવ્યું છે. ઘાટ પર નદીના પ્રવાહને ધ્યાને લેતા 6000 શ્રદ્ધાળુઓ બેસી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. 3 ભાષામાં ઉપલબ્ધ વેબસાઇટ મારફતે શ્રદ્ધાળુઓ આરતીના યજમાનનો લાભ લઈ શકશે અને શ્રદ્ધાળુ કદાચિત રૂબરૂ ન આવી શકે તો વર્ચ્યુઅલ યજમાન તરીકેનો લાભ લઈ શકશે અને દાન પણ આપી શકશે. આ ઉપરાંત આદિવાસી ખેડૂતની જમીનના અનાજથી આદિવાસી મહિલાઓના સ્વસહાય જૂથ દ્વારા નિર્મિત પ્રસાદ નજીવા દરે ઘરે બેઠા મેળવી શકશે. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. પ્રેરણા ઓર ઉનકે દીર્ઘકાલીન વિઝન કે ચલતે સુરપાણેશ્વર મંદિર કે સાનિધ્ય મેં નર્મદા નદી કે તટ પર એક બહુ સુંદર ઘાટ કા નિર્માણ હુઆ ઓર ઉસ ઘાટ કે ઉપર હર રોજ શામ કો શ્રદ્ધાલુઓ કે લીએ ભક્તો કે લીએ આરતી કી વ્યવસ્થા કી ગઈ હૈ. ઇસ આરતી મેં એક ઓર નઈ વ્યવસ્થા જોડી ગઈ હૈ. ઇસ આરતી કી વેબસાઇટ બનાઈ ગઈ હૈ ઓર ઉસ વેબસાઇટ કે માધ્યમ સે બહાર જો લોગ હૈ વો ભી ઇસ આરતી મેં ભાગ લે સકતે હૈ યજમાન કે રૂપ મેં. ઓર ઇસકા એક ચાર્જ તય કિયા ગયા હૈ. વો ચાર્જ વેબસાઇટ પર અગર વો ભરેંગે તો ઉન યજમાનો કે નામ સે યહાં પર આરતી કે સમય સંકલ્પ લિયા જાયેગા ઓર આરતી કા પ્રસાદ વો દેશ કે યા વિદેશ કે કિસી ભી કોને મેં બેઠે હૈ વહાં પર ઉનકો ભેજા જાયેગા. યે સબ માન્ય પ્રધાનમંત્રી જી કે દીર્ઘકાલીન વિઝન ઓર જો એકતા નગર કા વિકાસ ઉનકે પ્રેરણા ઓર ઉનકે માર્ગદર્શન સે હુઆ હૈ ઉસકી વજહ સે યે સંભવ હુઆ હૈ. આજ ઇસ વેબસાઇટ કે પોર્ટલ કા માન્ય મુખ્યમંત્રી જી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્ય કે દ્વારા કિયા ગયા હૈ ઓર ઇસકા લાભ દેશ વિદેશ કે કોને કોને મેં બેઠે સુંદરાવીલા પ્રાતિજ બાખરિયા બસ સ્ટેન્ડ ની બિલકુલ નજીક દરેક પરિવાર ને પોસાય તેવા બજેટ ના આધારિત પ્લોટ પ્રાતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો બાળકો માટે પ્લે એરિયા રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ દરેક પ્લોટ ને પાણીની પાઇપલાઇન ની સુવિધા સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટની આગળ નાના
આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. એનએનઓસી તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇટ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 9421-86-88-80. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 9942-55-4-51.